જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજનું કાર્ય ચાલી રહ્યું છે ત્યારે વધુ ત્રણ બ્રિજ બનાવવાની ઘોષણા થઈ ગઈ છે જામનગરમાં બે રેલવે ઓવરબ્રિજ અને એક રેલવે અંડરબ્રિજ બનાવવામાં આવશે આ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સો પોઇન્ટ અઠ્ઠાણું કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે સમગ્ર ગુજરાતને ફાટક મુક્ત કરવાના પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યભરમાં રેલવે ઓવરબ્રિજ તથા કામો માટે રૂપિયા કરોડ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા પછી સમગ્ર દેશમાં ભારે જનાક્રોશ ફેલાયો છે વિપક્ષ આ મુદ્દે આક્રમક બની ગયો છે જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા એકાવન કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી રાજ્યભરમાં શાળાઓમાં ફાયર સેફટી મુદ્દે સરકારે કડક વલણ અપનાવ્યું છે સરકારી સ્કૂલો સ્થાનિક તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવતા ખંભળાટ થયો છે સલાયાની સલાયા માધ્યમિક શાળા વાઘેરવાસ પ્રાથમિક શાળા તથા સલાયા કન્યા શાળા ફાયર સેફટીના અભાવે સીલ કરી દેવામાં આવી છે એ જ રીતે જામજોધપુરની તાલુકા શાળા નંબર એક તાલુકા નંબર તથા ખરાવાડ બ્રાન્ચ શાળા નંબર એકને પણ ફાયર એનઓસી ના અભાવે સીલ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જો સરકારી સ્કૂલોમાં જ ફાયર સેફ્ટી નથી તો ખાનગી સ્કૂલોની તો વાત જ શું કરવી સરકારી સ્કૂલો સીલ થતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે